રાત્રિ કર્ફ્યુ દરમિયાન ગત જુલાઈ 2021માં ભરીમાતા રોડ પર રહેતા સમીર અંસારીને ઉમરા પોલીસ પથકના 3 જવાનોએ ઢોરમાર મારી કોમામાં ધકેલી દીધો હતો. જેમ કે કોર્ટ સુધી લડત આપતા આખરે કોર્ટના હુકમ બાદ ઉમરા પોલીસ પથકમાં 3 પોલીસ જવાનો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પામી છે, જેને કારણે ઉમરા પોલીસમાં હાહાકાર મચી જવા પામ્યો છે. વાત એમ છે કે ગત 22 જુલાઈ 2021ના રોજ ભરીમાતા રોડ પર રહેતો સમીર અંસારી નામનો ઇસમ મિત્રો સાથે વેસુ VIP રોડ પર આવેલા NGN કાફેમાંથી નીકળતા ઉમરા પોલીસ પથકના જવાનો નીતેશ ધનસુખ સહિતના તેને આંતરિક કર્ફ્યુ ભંગ ત્યાં અંગે કહેતા સમીર અંસારીએ રાત્રિ કર્ફ્યુનો સમય હજુ થયો ન હોવાનું કહ્યું હતું. જેથી ઉશ્કેરાયેલા પોલીસ જવાનોએ સમીર અંસારીને ઢોરમાર માર્યો હતો અને ત્યારબાદ તેના મિત્રોને ફોન કરી સમીર ગાડીમાંથી કૂદી ગયો હોવાનું કહ્યું હતું. ગંભીર ઇજાઓને કારણે સમીર અંસારી કોમામાં સરી પડ્યો હતો. તો સમીર અંસારીના પરિવાર દ્વારા કોર્ટ સુધી લડત આપતા કોર્ટે જવાબદાર પોલીસ કર્મચારી નીતેશ ધનસુખ સહિતના વિરુદ્ધ ગુનો નોંધવા આદેશ આપતા ઉમરા પોલીસ મથકમાં હાલ કેસ નોંધવામાં આવ્યો છે, જેની તપાસ ક્રાઇમ બ્રાન્ચના SAP દ્વારા હાથ ધરાય છે. ત્યારે હવે જોવું રહ્યું કે સમીર અંસારીને ન્યાય મળશે કે નહીં. અઝર કુરશી સાથે પ્રકાશવાળા.